ઘણીવાર ખેલાડીઓને ઈજા થાય છે, ખેલાડી પોતે ગેરવર્તણૂક કરે છે, ટાઈમ આઉટ થઈ જાય છે કે રોટેશન ફાઉલ થાય છે, તો પણ રમતમાં ખલેલ ઉદ્ભવે છે। તો આવી તમામ ઘટનાઓ ન બને અથવા તો તેને નિવારવાના આપણે પ્રયત્ન કરવા જોઈએ। વોલીબોલની રમતમાં પારિભાષિક શબ્દો એટલે કે ટેકનિકલ શબ્દો પોતાની માતૃભાષા અને અંગ્રેજી બંને ભાષામાં ધ્યાનમાં રાખવા ખૂબ જરૂરી છે। જેમ કે સર્વિસ લાઇન એટલે અંત રેખા, સાઇડ લાઇન એટલે બાજુ રેખા, એટેક લાઇન એટલે આક્રમણ રેખા, સેન્ટર લાઇન એટલે મધ્ય રેખા, ડિફેન્સ એટલે બચાવ, એટેક એટલે આક્રમણ, કોચ એટલે રાહબર, સબસ્ટિટ્યુટ એટલે કે અવેજી, અને ફાઉલ એટલે કે ભૂલ। વિદ્યાર્થી મિત્રો, વોલીબોલની રમતમાં કોઈ ખેલાડી દડા સાથે બે વખત દડાને રમી શકતો નથી। એક સાથે બે કે ત્રણ ખેલાડીઓ દડાને સ્પર્શ કરે ત્યારે જેટલા સ્પર્શ થયા હોય તેટલા સ્પર્શ ગણવામાં આવે છે। દડો શરીરના કોઈ પણ ભાગને સ્પર્શે તો તે ફાઉલ ગણવામાં આવતો નથી। મુખ્ય પંચ સર્વિસ કરવાની સંજ્ઞા કરે પછી 8 સેકન્ડ્સની અંદર સર્વિસ કરનારે દડાને ફટકારવો જોઈએ। સર્વિસ કરનારે સર્વિસ કરતી વખતે બોલને હવામાં ટોસ કરી તેમજ સર્વિસ લાઇનને પગનો સ્પર્શ ન થાય તે રીતે સર્વિસ કરવી જોઈએ, તો જ તે સર્વિસ માન્ય ગણાય છે। જ્યારે જે ટીમ સર્વિસ કરતી હોય ત્યારે તે ટીમના ખેલાડીઓ ઘડિયાળના કાંટા પ્રમાણે ફેરબદલ એટલે કે રોટેશનમાં સર્વિસ કરે છે। એક ટીમમાં વધુમાં વધુ 12 ખેલાડીઓ હોય છે, જેમાં 6 રમનાર અને 6 અવેજી ખેલાડી હોય છે। એક સેટમાં ટુકડી 6 વખત અવેજીકરણ કરી શકશે। વોલીબોલની રમત 5 સેટથી રમાડવામાં આવે છે। દરેક સેટ 25 ગુણના TT એટલે કે ટેબલ ટેનિસ પોઈન્ટથી રમાડવામાં આવે છે। છેલ્લો નિર્ણાયક સેટ એટલે કે 5મો સેટ 15 ગુણનો હોય છે। વિદ્યાર્થી મિત્રો, વોલીબોલની રમતમાં ખેલાડીઓનું સ્થાન ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હોય છે। જ્યારે રમત રમે છે ત્યારે ઘડિયાળની ગતિમાં સ્થાન ફરે છે। એક સેટમાં એક ટુકડી વધુમાં વધુ 2 ટાઈમ આઉટ લઈ શકે છે। છેલ્લા નિર્ણાયક સેટની શરૂઆત ટોસ ઉછાળીને કરવામાં આવે છે। આઉટબોલ, એન્ટ એન આઉટબોલ, માઇનસ બોલ,
डबल कैरी सेंटर लाइन फाउल अवेजीकरण टाइम आउट चेक फर्स्ट वार्निंग पेनल्टी